ડીસામાં ફ્લાયઓવરની કામગીરી કરી રહેલી રચના કન્સ્ટ્રક્શન કંપની ફરી એકવાર ચર્ચામાં આવી છે. અગાઉ આ કંપની દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીના પગલે વિવાદ સર્જાયો હતો, ત્યારે આ વખતે ડીસાના હવાઈ પિલ્લર વિસ્તારમાં નાખવામાં આવેલા કાટમાળને લઈ દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા દંડને લઈ ડીસાના એક અરજદારે સવાલો ઉઠાવ્યા છે. ત્યારે આ વખતે કયો વિવાદ સર્જાયો છે તેની ઉપર નજર કરીએ. ડીસામાં અત્યારે 222 કરોડ રૂપિયાના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતનો સૌથી મોટો પિલ્લર બ્રિજ બની રહ્યો છે અને આ બ્રિજ બનાવવાની કામગીરી રચના કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવી છે. પરંતુ આ કંપનીએ જ્યારથી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી છે ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે. અગાઉ રચના કન્સ્ટ્રક્શનની લાપરવાહ કામગીરીના લીધે વારંવાર અકસ્માતો સર્જાતા હતા, તે અંગે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 2 વખત આ કંપનીની ભારે બરખમ ક્રેન તૂટી જવાની ઘટના પણ બની હતી. એક મજૂરનું પિલ્લર પરથી પટકાતા મોત પણ નિપજ્યું હતું, તો બ્રિજ પરથી પડતા સામાનથી લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. આટલી લાપરવાહીના લીધે લોકોમાં તો રોષ હતો, પરંતુ સાથે સાથે ડીસા શહેરના હવાઈ પિલ્લર મેદાનની જમીનનો પણ ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે, જેને લઈ ડીસાના એક નાગરિકે આ જમીનનું ભાડું વસૂલવા માટે જિલ્લા કલેક્ટરમાં અરજી કરી હતી. આ અરજીના આધારે બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન કલેક્ટર સંદીપ સાંગલેએ 65 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પરંતુ હવે વાત એ છે કે સરકારની તિજોરીને જેટલું નુકસાન થયું છે તેના કરતાં દંડની રકમ ખૂબ જ ઓછી છે અને જે જમીનની માપણી કરવામાં આવી છે તે માપણી પણ ખોટી કરવામાં આવી હોવાની ડીસાના અરજદારે ફરિયાદ કરી છે. ડીસા હવાઈ પિલ્લર મેદાનમાં જે આપણે ઊભા છીએ તે ડીસા આ જમીન બનાસકાંઠા કલેક્ટરશ્રીની છે અને બનાસકાંઠા કલેક્ટરશ્રીના નાક નીચે રચના કન્સ્ટ્રક્શને 1000 મીટર જગ્યાની ચોરી કરી વારંવાર આના ઉપર આરટીઆઈ કરવામાં આવી, એના જવાબો આપવામાં આવ્યા, એના ઉપર દંડ ફટકારવામાં આવ્યો. દંડની રકમ આજ સુધી મામલતદારશ્રીએ વારંવાર 3-3 નોટિસો ફટકારવા છતાં આ રચના કન્સ્ટ્રક્શનનું પેટનું પાણી હલ્યું નથી અને દંડ પણ ભરેલ નથી. દંડ ઉપરાંત રકમ, ભાડું અને દંડ 3 વસ્તુ વસૂલ કરવાની હોય એની જગ્યાએ મામલતદારશ્રીએ ફક્ત આની અંદર ભાડું જ વસૂલ કરવાની વાત કરી છે. ભાડું વસૂલ કરવા માટે જે અહીં માપણી અધિકારીને મૂકવામાં આવે છે, તેમને જમીન માપવા માટે મૂકવામાં આવે છે, ત્યારે અધિકારી ફક્ત ગાડીમાં બેસી અને નજર મારી અને આશરે 9000 ફૂટ છે એવું લખાણ કરી અને 9000 ફૂટનું ખાલી ભાડું વસૂલ કરવામાં આવ્યું છે. આની સાચી ન્યાય તપાસ થવી જોઈએ તો કેટલાય રાજકારણીઓ, કેટલા અધિકારીઓ અને કલેક્ટર સુધી પણ આનો પાણીનો પગમાં રેલો આવે એવી પરિસ્થિતિ છે. આ જગ્યા ફરી માપવાની હું માગણી કરવા માટે આજે જઈ રહ્યો છું અને 9000 ફૂટ નહીં પણ આ 35-40 હજાર ફૂટ જેટલી જગ્યા વાપરવામાં આવી તેનો દંડ ભરવામાં જો હવે કસૂરવાર કરશે તો હું ટૂંક સમયમાં મામલતદાર કચેરી સામે એસટીએમની સામે હું ભૂખ હડતાલ ઉપર ઉતરીશ અને પૂરેપૂરા પૈસા, ડીસાના પરસેવાના પૈસા, ડીસાની પ્રજાના પૈસા અને પ્રજાહિતના પૈસા પ્રજામાં વપરાવા જોઈએ તેના માટે જો આનો નિર્ણય નહીં આવે તો ભૂખ હડતાલ ઉપર ઉતરીશ. અરજદારના જણાવ્યા અનુસાર ડીસાની સિટી સર્વે કચેરી દ્વારા 9000 ચોરસ મીટર જગ્યાનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તેના આધારે જ દંડની રકમ પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ અરજદારના જણાવ્યા અનુસાર સરકારની વધારે જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને રચના કન્સ્ટ્રક્શન કંપનીને બચાવવા માટે પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે અમે જ્યારે ડીસાની સિટી સર્વે કચેરીની મુલાકાત લીધી ત્યારે આ જમીનની માપણી કરનાર મહિલા સર્વેયરે જણાવ્યું હતું કે નાયબ કલેક્ટર દ્વારા ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી અને તેના આધારે જ અમે પ્રાથમિક માપણી કરી અહેવાલ સોંપ્યો છે, પરંતુ કેમેરા આગળ બોલવાનો ઇનકાર કર્યો હતો. ડીસામાં ફ્લાયઓવરનું કામ કરી રહેલી રચના કન્સ્ટ્રક્શન કંપની એકવાર ફરી વિવાદમાં સંકળાઈ છે અને આ વખતે વિવાદ સરકારી કચેરી દ્વારા છેડાયો છે. અગાઉ રચના કન્સ્ટ્રક્શન દ્વારા ડીસાના હવાઈ પિલર મેદાનનો ઉપયોગ કોઈપણ મંજૂરી લીધા વગર કરવામાં આવતો હતો, જેને લઈ ડીસાના એક જાગૃત નાગરિકે અરજી કરતા જિલ્લા કલેક્ટરે રચના કન્સ્ટ્રક્શન કંપનીને દંડ ફટકાર્યો હતો. પરંતુ ત્યારબાદ અરજદારે ફરી અરજી કરી હતી અને જે દંડ ફટકારવામાં આવ્યો હતો તેની પર પણ સવાલ ઊભા કર્યા હતા. અરજદારનું માનવું છે કે ડીસાની સિટી સર્વે કચેરી દ્વારા જે માપણી કરવામાં આવી હતી તે માપણીમાં ભૂલ છે. સિટી સર્વે કચેરી દ્વારા 9000 ચોરસ મીટર જેટલી જગ્યા જ માપવામાં આવી છે, જ્યારે અરજદાર જણાવી રહ્યો છે કે રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા હવાઈ પિલન મેદાનની 9000 ચોરસ મીટર જગ્યા કરતાં પણ વધારે જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને દંડ તેને ઓછો ફટકારવામાં આવ્યો છે, જે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે રચના કન્સ્ટ્રક્શન કંપની સરકારી કર્મચારીઓ સાથે સાંઠગાંઠ હોય તેવું અરજદાર જણાવી રહ્યો છે. ત્યારે આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર.